विद्यार्थी मित्रों नमस्कार। जो अपने थियरी नंबर 3 त्रीजा नंबर नो सैद्धांतिक छे ते जोवा जई रह्या छे। धोरण 7 नी अंदर पांचमो प्रकरण रेखा अने खूणा छे, तेना विशे नो आजे त्रीजो मुद्दो छे। ए छेदिकाथी बनता खूणाओ, जो अहींया बे समांतर रेखाओ आपी छे, बे भिन्न रेखाओ, बे भिन्न समांतर जे रेखाओ छे L अने M, एने रेखा LA, આ રેખા એમ છે, આ આ એલ છે, આ એમ છે અને આ રેખા એમ છે, એ બે ભિન્ન બિંદુઓમાં છેદે ત્યારે બનતા ખૂણાઓ કેટલા થાય તે આપણે જોવાનું છે। વિદ્યાર્થી મિત્રો આમાં 8 પ્રકારના ખૂણા બને છે। 4 ખૂણાઓ બહાર છે અને 4 ખૂણાઓ અંદર છે। 4 ખૂણાઓ જે અંદર છે, અંદર ખૂણા છે એને અંતઃખૂણો કહેવાય છે, બહાર ખૂણા છે તેને બહારના ખૂણાઓ અથવા બાહ્ય કોણો કહેવામાં આવે છે। કાયને બાહ્ય કોણો કહી શકો કે બહારના ખૂણાઓ કહી શકો। હવે અંદર તરફના ખૂણા 3 4 5 અને 6 તે અંદર તરફના ખૂણાઓ છે, એ આપણે અહીં લખી શકીએ ખૂણો 3 ખૂણો 4 ખૂણો 5 અને ખૂણો 6 ખૂણો 6 આ રીતના ખૂણાઓ થઈએ। બાળકો ત્યારબાદ બહારના ખૂણાઓ, બહારના ખૂણાઓમાં 1 2 7 અને 8 આટલા આવશે, આટલા અહીં લખી શકશું। 1 પછી 2 પછી 7 અને 8 આ બહારના ખૂણાઓ થયા। હવે અનુકોણોની જોડ તે આપણે જોઈએ। અનુકોણોની જોડ એટલે આ 1 છે એની બરાબર નીચે આવો તો આ 5 છે, બંનેની દિશા સરખી હોય, આમ F ટાઈપના બંધન કા આવો F થતો હોય। અનુકોણો છે એનો આકાર, અનુકોણોમાં કા આવો F થતો હોય કા આવો F થતો હોય કા આ ટાઈપનો F થતો હોય કા આ ટાઈપનો F થતો હોય, તો અનુકોણો એફ બનાવે છે, એફ ટાઈપનો આકાર થતો હોય તો એને આપણે અનુકોણ કહી શકીએ છીએ। આ 1 અને 5, 1 જે દિશામાં છે એ જ દિશામાં 5, 2 જે દિશામાં છે એ જ દિશામાં 6, એટલે એ બે જોડ થઈ। ત્યાર પછી આ 4 અને 8, 4 જે દિશામાં એ જ દિશામાં 8 છે, 3 જે દિશામાં છે એ જ દિશામાં 7 છે, બરોબર। એટલે અહીં લખી શકીએ 1 અને 5, 1 અને 5, 2 અને 6, 3 અને 7, જો 1 અને 5, 2 અને 6, 3 અને 7, 4 અને 8, બરોબર, 4 અને 8 આવી રીતે આપણને 4 જોડી મળે છે અનુકોણોની। અનુકોણ પછી અંતઃયુગ્મ કોણ, એટલે અંદર તરફ આ છેદિકા હોય, આની અંદર તરફ હોય ખૂણા, ખૂણા અંતર તરફ હોય અને આ છેદિકા છે એની બંને બાજુએ હોય, જુદી જુદી બાજુ, બે જુદી જુદી રેખા પર હોય અને આમ પણ જુદી જુદી બાજુએ હોય, તો જો આ 3 આમ S બનતો હોય, અંતઃયુગ્મ કોણો છે એનું શું બનતું હોય, S બનતું હોય। અંતઃયુગ્મ કોણો એમાં કાં તો S બનતો હોય આવી રીતનો, કાં તો Z બનતો હોય, એટલે S જેવો આકાર બનાવે છે એવો 3 અને 5 આ બંને છે, એટલે ખૂણો 3 અને ખૂણો 5 એને આપણે અંતઃયુગ્મ કોણો કહી શકીએ, ખૂણો 3 અને ખૂણો 5। અને તેવી રીતે 4 અને 6, ખૂણો 4 અને ખૂણો 6, એટલે અહીં લખો ખૂણો 4 અને ખૂણો 6 એ આપણે લખી શકીએ। વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી બાહ્યયુગ્મ કોણો, એટલે આ ખૂણો આ બાજુ આવે છે બરાબર સામે એક ખૂણો થતો હોય, 8 એની બરાબર સામે, એટલે બાહ્યયુગ્મ કોણ કહેવાય। 8 અને 2, 1 અને 7 તે બાહ્યયુગ્મ કોણો છે, ખૂણો 2 1 અને 7, ખૂણો 1 અને 7 અને ખૂણો 2 અને 8 તે બાહ્યયુગ્મ કોણો છે। વિદ્યાર્થી મિત્રો છેદિકાની એક જ બાજુના અંતઃકોણોની જોડ, તો છેદિકાની એક જ બાજુના અંતઃકોણો, અંતઃ એટલે અંદર તરફના, આ છેદિકા છે એની એક જ બાજુના અંતઃકોણો આ છે તેમ આ બાજુના છે, છેદિકાની એક જ બાજુના અંતઃકોણો માટે સીની નિશાની થાય છે। છેદિકાની એક જ બાજુના અંતઃકોણો એની નિશાની સી થાય છે, કાં તો આ ટાઈપનો સી થાય છે કાં તો આ ટાઈપનો સી થાય છે, બરોબર। તો 4 અને 5, 4 અને 5 તેવી રીતે 3 અને 6, ખૂણો 3 અને ખૂણો 6 આટલી વસ્તુઓ છે તે આપણને મળે છે છેદિકાની એક જ બાજુએ આવેલા જે
अंतःकरणों छे ते रूपे विद्यार्थी मित्रों जो आ मुद्दो न समझाय तो फरी वक्त पाछो वीडियो जोजो अने नोटबुक नी अंदर आजे तमाम थियरी लखशो एटले आपणने समझाई जशे बीजी वक्त लखजो अने अवलोकन करी अने समझवा माटे प्रयत्न करजो विद्यार्थी मित्रों आपणो आ वीडियो छे ते शेर करवानो भूलशो नहीं नमस्कार।